આગામી સમયમાં રાજકોટ ખાતે 10 કરોડના ખર્ચે ચુવાડિયા કોળી સમાજ કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. ચુવાડિયા કોળી સમાજની દીકરીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તેમજ કન્યા કેળવણીના શુભાશયથી આગામી સમયમાં રાજકોટ ખાતે ₹10 કરોડના ખર્ચે અતિ ભવ્ય ચુવાડિયા કોળી સમાજ કન્યા છાત્રાલય બનાવવા માટે આજરોજ જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ વેલનાથ બાપુ જગ્યાએ ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા અને સમસ્ત કોળી સમાજ દ્વારા જૂનાગઢ વેલાવળ મંદિર ખાતે દિવ્ય ધ્વજારોહણ કરી શૈક્ષણિક રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા ભાયાવદર. દિનેશભાઈ પી મકવાણા, પ્રદેશ કન્વીનર ગુજરાત ચુવાડિયા કોળી સમાજ. આજે સંત વલ્લભધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચુવાડિયા કોળી સમાજની પ્રથમ કન્યા છાત્રાલય બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ રથ ફેરવવામાં આવનાર છે તેનું આજે અહીંથી પ્રસ્થાન થવાનું છે. આજે ભારતીય આશ્રમથી વેલા બાપુને મંદિરે જઈ ત્યાં રથનું પ્રસ્થાન કરી ધ્વજા ચડાવી અને આજથી આ રથ જૂનાગઢ જિલ્લાના તમામ ગામે ગામ ફરવાનો છે. તમામ સમાજના ભાઈ બહેનોને અપીલ છે મારી કે આ ફૂલ તો ફૂલી પાખડી તમને જે ઈચ્છા પડે તે આ છાત્રમાં દાન પેટે તમે આપશો એવી મારી આપશોને અપીલ છે. મારું નામ પરસોત્તમભાઈ સાબરિયા, પૂર્વ ધારાસભ્ય કાનજત્રા હળવદ. આજે જૂનાગઢ ધામે ભારતીય આશ્રમથી વેલનાથ બાપુની જગ્યાએથી આજે જે શૈક્ષણિક રથનું જે પ્રસ્થાન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વસતા ચુવાડિયા કોળી ભાઈઓને એક કન્યા છાત્રાલય માટે જે આ રથ ફરશે શિક્ષણ રથ એની અંદર સૌએ સહયોગ આપી અને આમાં સૌ ભાગીદાર બનો એવી મારી સૌ ચુવાડિયા કોળી ભાઈઓને અપીલ છે.